ना किसी से उम्मीद, ना किसी की आशा है, बस खुद पर है विश्वास, कुछ कर दिखाने की अभिलाषा है। नमस्ते दर्शक मित्रों, जिंदगी कैफे संवाद नो हेल्लारो कार्यक्रम में हूँ निशित जोशी आपनु स्वागत करूँ छू। दर्शक मित्रों, आज आप एक एवं व्यक्तित्व साथ संवाद करवा जाई रहा है कि जमनो परिचय जमनी उपलब्धिओ है। 3 वर्ष की उम्र में पोलियो थी प्रभावित थे, पोलियोग्रस्त थया, पण मनथी एमणे हिम्मत न हारी अने बेडमिंटन ने पोतानी रमत तरीके अपनावी अने धीरे 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 एमना परिवारमांथी एमना मातानो, एमना पितानो, एमना भाई बहेनों सपोर्ट एमने मळतो गयो अने अत्यारे तेओ छेल्ला 2 दायकाथी एटले के लगभग 20 वर्षथी पेरा बेडमिंटनमां टॉपमां छे अने समग्र विश्वमां ए प्रथम क्रमांके छे। दर्शक मित्रों, आजे आपणे एमनी साथे संवाद करीशुं। हूँ बात करी रह्यो छूं जाणीता पेरा बेडमिंटन प्लेयर पारुल परमारनी। पारुलबेन, खूब खूब स्वागत है आपनों जिंदगी कैफे संवाद में हेलारो कार्यक्रम मैंने अमरा कार्यक्रम में जोड़ा बदल आपनों खूब खूब आभार। पहला तो पारुलबेन, जम के शुरुआत में ज मैं बात करी, एक तो आप मनोबल थी खूबज, आपनों मनोबल खूबज मक्कम, 3 वर्ष की उम्र में जो घटना घटी आपनी अने अत्यार सुधीनी सफर, आ सफर विषय आप पहला अपना दर्शक मित्रों ने जणावो के केवी रही आपनी आ सफर आखी। नमस्कार बधाने, अने खास तो हूँ जे आ फील्ड में आवी बेडमिंटन में त्यारे एटली नानी हती के एना विषे वधारे मने खबर भी नथी, मने खुद भी हूँ पोलियोग्रस्त छूँ ए पण मने नथी खबर, एटली नानी हती हूँ। अने मारा पिताजी बेडमिंटन रमता अने अमारी पासे जिमखाना एक पीसनो हतुं जेनी अंदर अमने बधी जातनी फेसिलिटी मळी रहती हती। घर में जेवु वातावरण तो बेडमिंटनू के मने पूरो सपोर्ट मळ्यो, प्लस जयरे मने तकलीफ थी तो डॉक्टरे भी कीधु कि आने कसरत कराओ, जेटली कसरत करशे एटलो एनो पग सारो रहेशे, तो एक हेल्थी रहे छोकरी अने बधा साथे मळे अने एनुं मन सारू रहे एज इच्छा थी। मारी मम्मीए मारा पिताजी ने कीधुं, मारा भाई बहन भी रमता बेडमिंटन तो એમને થયું કે એ સાથે જશે, જોશે લોકોને કસરત કરતા તો કરશે, નહીં તો 3 વર્ષની છોકરીને કહે તો કસરત કરતો એ કંટાળે, અને એની પાસેથી એવી આશા રાખવી કે આવી જ રીતનું કરે એ અઘરું છે, પણ જો એ બીજા કરતા હોય અને કરે તો વધારે સારી રીતે કરે। અને રમવાનું એનું બાળપણના જેવું હોય છે કે ખેલો ખેલવા રમવા માટે થઈને હોય છે, સો મારો સ્વભાવ બી એવો હતો કે હું રમવામાં વધારે હતી, તો મારી મમ્મીએ મારા સ્વભાવ પ્રમાણે મારા પિતાજીને કીધું તમે રમો છો, મારા ભાઈ બહેન બી રમતા તો આને પણ લઈ જાઓ, એ રમશે જોશે ને તો વધારે સારું એના માટે રહેશે, અને આપણે એની પાછળ એક્સરસાઇઝ તો કરીએ છીએ, મારા મમ્મી હંમેશા મને માલિશ ને એવું કરતા રહેતા, તો જેટલું પહેલાં હું ખાસી નબળી હતી, મારો પગ બહુ જ પતલો હતો, એને રોજે રોજ માલિશ કરતા, મારા પપ્પા મને અહીંથી અમદાવાદ લઈ જતા, ને ત્યાં આગળ પહેલાં અહીંયા નહોતું ગાંધીનગરમાં એટલી સગવડ, તો અમદાવાદ લઈ જવા પડતો, ડેલી લઈ જતા, એમના ઓફિસના મિત્રો પણ ખૂબ જ સારા હતા, PWD એજ્યુકેશનમાં હતા પાપા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર પર રિટાયર થયા, તો એમના મિત્રોએ પણ એમને સપોર્ટ કરતા, એમના ઓફિસર હતા એ પણ કે તમે આને લઈને જાઓ છો આવો છો અને છોકરી આટલું સારું કરે છે, તો એ પણ એમને પોઝિટિવ સપોર્ટ આપતા હતા, તો બહુ જ સારું હતું। કુદરતી વાતાવરણ મને એવું મળ્યું કે હું બેડમિન્ટન રમી શકી, અને એવમ અહીંયા આગળ સમર કેમ્પ લાગતો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દર વર્ષે અહીંયા આગળ અમારા સેક્રેટરી હતા અહીંયા જ લેતા, એનાથી શું કે બીજા લોકો આવે અહીંયા એને હું જોઉં, એ લોકો સાથે રમું, નેશનલ કેમ્પ લાગે તો કેવા પ્લેયર્સો હોય છે એવા અલગ અલગ પ્લેયર્સ સાથે મને રમવા મળતું, એમની એમને જોવું એટલે મને એમ થાય કે હું પણ કંઈક કરું એમ, અને અમારે એ વખતે સુરેન્દ્ર પરીખ સર હતા કોચમાં, તો એમને મને જોઈ તો એમણે મારી મારામાં રસ ધરાયો, અને એમણે મને તૈયાર કરી નેશનલ માટે, નેશનલ ઘણી બધી નેશનલ રમી છું, કરીબન સ્કૂલ રમી, મિની રમી, યુનિવર્સિટી રમી, ઇન્ટર યુનિવર્સિટી રમી, અને પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં સર્વિસ મને મળી એ સ્પોર્ટ્સ કોટા ઉપર। જી, એની પર આપણે આવીશું પારુલબેન। તમે ધીરે ધીરે આગળ વધો છો, પછી તમારી 3 વર્ષની ઉંમરથી તમે રમવાનું શરૂ કર્યું, એટલે એવું કહેવાય કે જિંદગીનો ઓપનિંગ સેટ કદાચ બરાબર નહોતો, પણ બધું જ ગુમાવ્યું નહોતું, એક મનમાં એક આશા હતી કે ના કંઈક કરવું છે,
એ જે સ્પાર્ક થયો એ સ્પાર્ક વિશે વાત કરો કે એ પછી તમે કઈ રીતે આગળ વધ્યા. સાચું કહું તો એક દિશા અલગ મળી, કારણ કે ધારો કે હું છું, મારા ભાઈ બહેન બી છે, એ લોકો બી રમતા બેડમિન્ટન, પણ મારે આ ફિલ્ડમાં આવવાનું હશે, મારે પહેરામાં આગળ વધવાનું હશે, એક રોલ મોડલ બનવાનું હશે, કુદરતની ઈચ્છા હશે, હું એવું માનું છું. જેને કારણે મને પોલિયો થયો અને એના પછી બી મને એ લાઈન મળી કે હું બેડમિન્ટનમાં ગઈ. નહીં તો કદાચ હું પણ ગ્રેજ્યુએટ થાત ભણત ને પછી મેરેજ કરીને મારું સેટ થાત, એવી રીતની એક લાઈન હોત મારી, એવું મારું માનવું છે. પણ કુદરતને હતું કે હું કંઈક આ લાઈનમાં જઉં અને મને એવું બેકગ્રાઉન્ડ મળ્યું અને એ દિશા મળી. પછી બધું એક વખત સેટ થયા પછી રાષ્ટ્રીય સ્તરે જે કાબિલિયત તમારે હાસિલ થઈ અથવા તો તમે મેળવી સફળતા, એ પછી અઘરું ના પડ્યું તો એ રાષ્ટ્રીય લેવલે કઈ રીતે એન્ટ્રી થઈ તમારી એઝ અ પેરા બેડમિન્ટન પ્લેયર? હું રમવાનું ચાલુ કર્યું મેં 1985 અને 2002 ફર્સ્ટ વખત પેરા બેડમિન્ટન રમી. ત્યાં સુધી પેરા બેડમિન્ટન વિશે હું કશું જાણતી નથી, એવમ પેરા એથ્લેટ જે ફિઝિકલી ચેલેન્જ લોકો હોય છે એ લોકો વિશે પણ મને વધારે માહિતી નહોતી. ફર્સ્ટ ટાઈમ મારી મુલાકાત થઈ હતી RMSના, હું જે પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરતી હતી ત્યાં આગળ એક રણજીત ગોહિલ કરીને ભાઈ હતા, એમણે મને જોયું, કારણ કે હું પોસ્ટમાં નંબર લાવતી હતી, તો એમણે કીધું કે તમે પેરા બેડમિન્ટન રમશો, અહીંયા આગળ થવાની છે બેંગ્લોરમાં. સો એમણે મારા પિતાજીને વાત કરી અને મારા પિતાજી મને લઈ ગયા. ફર્સ્ટ ટાઈમ મને ખબર પડી કે આવી રીતના ફિઝિકલ ચેલેન્જમાં ટુર્નામેન્ટો થાય છે અને પછી મારી સફર શરૂ થઈ. અચ્છા અચ્છા, બહુ સરસ. તો પહેલી વખત તમારે એશિયન ગેમ્સ તમે પહેલાં રમ્યા હતા અને એ જે રમવાની અનુભૂતિ હતી જ્યારે તમે બેડમિન્ટન કોર્ટમાં પગ મૂક્યો એ કેવી અનુભૂતિ? કારણ કે અત્યાર સુધી તમે સ્ટેટ લેવલ ઉપર તો હતા જ, જ્યારે નેશનલ લેવલ ઉપર જ્યારે આટલા બધા તમારા જેવા ટેલેન્ટેડ ખેલાડીઓને તમે જોયા હશે, તો એ જે અનુભૂતિ હતી એ પ્રથમ અનુભૂતિની વાત કરો, ત્યારે પહેલો કેવો વિચાર આવ્યો? હા, ફર્સ્ટ ટાઈમ જ્યારે પેરા બેડમિન્ટનમાં બેંગ્લોરમાં રમી નેશનલ, ત્યારે ટીકારામ રમેશ કરીને જનરલ સેક્રેટરીમાં હતા, એ પોતે બહુ જ સારા બેડમિન્ટન પ્લેયર હતા અને એમને એ વખતે જ 2002 જ એમને અર્જુન એવોર્ડ મળ્યો અને એ મારા મિક્સ ડબલ્સના પાર્ટનર હતા. મારા પપ્પા પણ બેંગ્લોરમાં મારી સાથે જ હતા, તો એ વખતે મેં પપ્પાને પૂછ્યું કે આમને મળે તો મને ના મળે અર્જુન એવોર્ડ? તો પપ્પા કે એમની અત્યાર સુધીની મહેનત છે, નંબર લાવે છે ઇન્ટરનેશનલ લેવલ પર ત્યારે મળે છે, તારે બી કરવી પડશે, સળંગ 3 તારે ઇન્ટરનેશનલ લેવલ પર ફર્સ્ટ લાવીશ ત્યારે તું એમ લેવલ પર આવીશ અને તું કરી શકીશ એમ કીધું, પણ મહેનત કન્ટિન્યુઅસ જોશે ને કરીશું, મળશે, લાવી શકાય. તો એ મારા માટે એક હતું કે ફર્સ્ટ ટાઈમ હતું કે એમ કહું કે મારે અર્જુન લેવો છે, તો એ એક પ્રેરણા મને એમનાથી મળી. એ અત્યારે તો કોરોનાના સમય દરમિયાન એમને કોરોના થઈ ગયો અને એમની ડેથ થઈ ગઈ. અત્યારે ગૌરવ ખન્ના સર અમારા ચીફ કોચ છે, અત્યારે ટીમ લઈને જાય છે અને અમારું પેરા બેડમિન્ટનનું સંભાળે છે, ગૌરવ ખન્ના સર લખનૌના છે. તો એમને કન્ટિન્યુ રાખ્યું, આખું પેરાનું ચાલુ રાખ્યું છે ને અમે લોકો જઈએ છીએ. બરાબર છે, બહુ સરસ. તમે એશિયન ગેમ્સ તમારી આમ જીવનની સૌથી ખુશીની પળ કહેવાય, મને આમ જાણવા મળ્યું કે જ્યારે તમને એશિયન ગેમ્સમાં પહેલી વાર ગોલ્ડ મેડલ મળ્યો તમારી આંખોમાંથી ખુશીના આંસુ હતા, એ ઘટના કઈ રીતની હતી આખી, એના વિશે વાત કરો. ખાસ તો એ પહેલાં વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ હું જીતી છું, 2008 મારા 3 ગોલ્ડ મેડલ હતા, 2009 રમી ત્યારે અર્જુન એવોર્ડ મળ્યો મને. સૌથી વધારે મને ખુશી ત્યારે થઈ હતી જ્યારે મને અર્જુન એવોર્ડ મળ્યો છે, જે મેં સ્ટાર્ટિંગનું સપનું હતું, તે હું મારા પિતાજી બધા જ હતા અને સ્ટ્રગલ પણ ખૂબ હતી કે મતલબ મને મળશે કે નહીં મળશે, કે ફર્સ્ટ નંબર પર હતી પણ ઘણા બધા હરીફો હતા અર્જુન એવોર્ડ માટે, તો એ પર જે હતી તે મારા માટે ખૂબ જ, મતલબ એમ કહું કે આખા ઘરના લોકો માટે એવું હતું કે, અને આજની તારીખમાં પણ વિચારીએ ને તો અમારું વાળા ખડા થઈ જાય છે. એ પછી 2010 મારું એશિયન ગેમ્સ રમવા મળ્યું મને, ત્યારે અમે 7 છોકરા અને હું એક જ છોકરી હતી અને મેં SL4 સાથે કમ્પીટ કર્યું હતું અને એમાં બ્રોન્ઝ મેડલ આવ્યો હતો. એ પછી મારે 10, 11, 12 અને 13 અગિયાર બારમાં મેં NIS કર્યું, ફર્સ્ટ છોકરી હતી જેણે કોચનું કર્યું,
અને 13માં વર્લ્ડ ચેમ્પિયનશિપ, 14માં ફરી એશિયન ગેમ થઈ અને એમાં ગોલ્ડ આવ્યો મારો. એમાં ગોલ્ડ હતો અને સિલ્વર હતો. બરાબર છે. 2018માં બી એશિયન ગેમ્સમાં ગોલ્ડ હતો. એ જે મેં સ્વીક આવ્યો ને ત્યારે મને ખરેખર એ પહેલી છોકરી હતી જે આવી રીતના ગોલ્ડ લઈને, મારા માટે તો ખૂબ જ આનંદ હતો. ગુજરાતની પહેલી છોકરી અને ભારતની પહેલી છોકરી. બરાબર. સો જ્યારે મને હું જીતી ગઈ તો પહેલાં તો હું સુનમુન થઈ ગયેલી. તો અમારા કન્ટિજન્ટના લીડર હતા સર, કે પારુલ તારે ઘરે વાત નથી કરવી. તો મેં કીધું કરવી છે સર, પણ મેં કોઈ સિમ કાર્ડ નથી લીધો. સો કોઈ વાત નહીં. પછી એમણે પોતાના ફોનથી મારી સાથે વાત કરાવી ઘરે. એ એ સમયે જે મતલબ કે જ્યારે આપણે ત્યાં ભાવ હોય પોડિયમ પર અને સામે રાષ્ટ્રગાન થતું હોય તો એ વસ્તુ જ અલગ હોય. આખી વસ્તુ અનુભૂતિ જ આખી અલગ. એ અત્યારે પણ અમે યાદ કરીએ તો એમ કહે કે આંસુ અત્યારે પણ આવી જાય. જી જી જી, બહુ સરસ વાત કરી પારુલબેન. દર્શક મિત્રો, આપને જણાવી દઉં કે હમણાં તાજેતરમાં જ સ્પેનમાં એક ટુર્નામેન્ટ થઈ, એમાં પારુલબેને 1 ગોલ્ડ અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. પારુલબેન, ખૂબ ખૂબ અભિનંદન. એ ટુર્નામેન્ટ કેવી રહી, આખી શેના વિશે હતી, હવે આગળ એ કઈ દિશામાં આગળ વધશે એના વિશે વાત કરો. આમ તો મારું મેઇન ટાર્ગેટ છે 2024 ઓલિમ્પિક. એમાં મારે SL3 જે મારી ઇવેન્ટ છે, ઘણી કોમ્પિટિશન છે, પણ એની અંદર મારે જીતવું છે ગોલ્ડ, અને જીતવું નહીં ગોલ્ડ લેવો છે. સો એના માટે મારી પાસે અત્યારથી હું મહેનત કરીશ અને બધી ઇન્ટરનેશનલ જીતવાનું, પ્લસ વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ આવી રહી છે, ઓક્ટોબર નવેમ્બર એશિયન ગેમ્સ પણ છે. તો આ બધી ટુર્નામેન્ટ રમવાની, એટલે પહેલેથી પ્રેશરમાં રહેવું પડે છે. Level 1, Level 2, Level 3 ફર્સ્ટ ટાઈમ અમારે શરૂ થયું છે અમારા પેરામાં. સો જે સ્પેનમાં ખૂબ જ ઠંડી હતી અને ખાવાનું પણ મતલબ આપણા જેવું નહીં તો, અને ખાસ વેજીટેરિયન માટે તો બહુ તકલીફ પડે. તો મને તો પહેલેથી જ એ બહાર જવું એટલે તકલીફ થઈ જાય છે. સો અત્યારે તો રેડી ટુ ઈટ ને એવું કરું છું, પણ તકલીફ રહે છે બહાર જઈએ ને એટલે તકલીફ પડે. આટલી ઠંડી પણ આપણને નથી હોતી, કારણ કે આપણે આ વાતાવરણમાં છીએ ને ત્યાં 17 ને 16 ડિગ્રી પર અઘરું પડે. પણ તેમ છતાં એ લોકોએ હીટર ને તે રાખ્યું હતું. ગુડ અનુભવ બહુ સારો રહ્યો. પહેલો અનુભવ ખૂબ સારો છે. નેક્સ્ટ બ્રાઝિલ છે, એના એ અમે જે રમ્યા ગેમ એના પરથી અમે બ્રાઝિલ માટે તૈયારી કરશું અને એક જોઈએ એનામાં વધારે શું પરફોર્મન્સ. એના માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને આવનારી ટુર્નામેન્ટ માટે. પણ તમે અલગ અલગ દેશોની વાત કરી, તમે કેટલા બધા દેશો ફર્યા, રમ્યા ત્યાં જઈને. પહેલું જે વિદેશ યાત્રા હતી આપની, ઇઝરાયલની યાત્રા હતી. હવે સ્વાભાવિક છે કે જે જે ખેલાડીઓ છે અને નોર્મલી જે પેરા પ્લેયર્સ છે એ લોકોને થોડી ઘણી તકલીફ પડતી હોય વિદેશ યાત્રા માટેની શરૂઆત, તમને પણ પડી હશે. તો એ પડકાર કેવો હતો અને એમાંથી તમે કઈ રીતે ઓવરકમ થયા, એના વિશે આપ દર્શક મિત્રોને વાત કરો. ઇઝરાયલ જે પહેલી ટુર્નામેન્ટ હતી ત્યારે તો મતલબ અમારા ઘરમાંથી કુટુંબમાંથી પહેલી બહાર જવાવાળી હતી. સો ખૂબ ઘરના લોકો ડરતા હતા કે આનું શું થશે એમ. અને કોઈ દિવસ હંમેશા હું ટુર્નામેન્ટ રમું તો કોઈને કોઈ મારી સાથે હોય, તો આમાં હું એકલી હતી, પોતાના ખર્ચે જવાનું હતું. સો છોકરાઓને પાછા બધા છોકરાઓ જ હતા, છોકરી પણ હું એક જ હતી. તો ઇઝરાયલમાં જ્યારે ગઈ તો ત્યાં ઘડી હું બોલવામાં પણ બહુ જ ઓછું ટીમમાં ભળતી હતી. સો મને કંઈ પ્રોબ્લેમ આવે કંઈ હોય તો કોને કહું એમ, તો થોડીક ખચકાતી હતી. સો એક વખત એવું પણ થયું કે સરે પૂછ્યું કે પારુલ છોકરીઓ કોઈ નથી, કંઈક ત્યાં ઘડી ઇઝરાયલમાં થોડું પ્રોબ્લેમ થયેલો હતો, છોકરીઓ નહોતા, છોકરાઓ જ હતા. બોલે તું રમીશ કેવી રીતના, છોકરીઓ કોઈ નથી તો તું છોકરાઓ સાથે રમીશ? તો મેં કીધું હું આવી છું તો હું રમીશ જ, અને છોકરાઓ હોય કે છોકરીઓ હોય હું રમીશ. અને હું એ લોકો સાથે રમી અને એ લોકોએ પણ બહુ જ સારી રીતે મતલબ ફાઇટ બી થઈ મારી એમની સાથે, અને સિંગલમાં 4th પ્લેસ પડી, ડબલ્સમાં 1st પ્લેસ પડી. સો બહુ સારું રહ્યું મારે પરફોર્મન્સ. અને મારા પપ્પા પણ ખુશ થયા કે મારો જવાબ સાંભળીને કે નહીં મારી છોકરી ક્યાંય ડગી નથી. સો મને હંમેશા પપ્પા અપર કેટેગરી સાથે રમાડતા, જે પ્રેક્ટિસ જ એવી રીતે કરાવતા, છોકરાઓ સાથે પ્રેક્ટિસ કરાવતા. એન્ડ હું 16ની હોય તો 19 સાથે કરતા, વુમેન્સ સાથે કરાવતા. તો એટલે શું કે મને કોઈ એમ ના થાય કે હું આની સાથે કર્યું તો મને નાની એજની છું ને આમટા કરાવી.
તો એ ક્યારે મન પર નથી આવ્યું. અચ્છા, બહુ સરસ વાત કરી આપે કે એક મનમાં જો તમે થામી લીધું હોય કે નહીં આ મારે સિદ્ધ કરવું છે, પછી કોઈ પણ પ્રકારના પડકાર હોય એમાં આપણે સફળ થઈએ જ છે અને આગળ વધીએ જ છે. બહુ તમે તમારા પિતાજીની બહુ સરસ વાત કરો છો. આપના પિતાજી પણ એક સારા બેડમિન્ટન પ્લેયર હતા અને સ્ટેટને પણ એમણે રિપ્રેઝેન્ટ કર્યું હતું. એવું કહેવાય તમારા માટે કે તમારા પિતાજી ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ, કંઈ પણ હોય તો તમે એમની સાથે શેર કરતા, એ તમને માર્ગદર્શન આપતા, જ્યાં ભૂલ કરો ત્યાં ટકોરતા પણ ખરા. આપના પિતાજી સાથેના એઝ એ કોચ અને એક પિતા તરીકેના જે આપના બોન્ડિંગ હતું આપનું, એ કેવું હતું, એના વિશે વાત કરો. પપ્પાનું મારી સાથે એટલું હતું એટલે કે એવું જ લાગતું કે જાણે હું નહીં, મારા પિતાજી રમી રહ્યા છે, એટલું બધું અમારું એટેચમેન્ટ હતું. ક્યારે પપ્પા ભૂલ કરતી તો ખીજાતા નહીં, પણ જોતા, માર્ક કરતા શું કર્યું શું નહીં, અને તરત બીજી ગેમમાં મને સમજાવતા આ જે કર્યું એની જગ્યાએ આ કર્યું હોત તો વધારે સારું. અને ઘણીવાર એવું થતું કે હું જ્યારે બી રમતી તો નેચરલી આ સ્પીડવાળી ગેમ છે તો હું હારી જાઉં, પણ મને એમ થતું હું કેમ હારી ગઈ, પણ હું એ નથી જોતી કે મને પગે તકલીફ છે, સ્પીડ હોય સામેવાળા તો હારી જવાય એમ. પણ મારા પપ્પા કે મારા કોચ ક્યારે મને એવી રીતનું ફીલ બી નથી થવા. અત્યાર સુધી મેં ઘણા બધા કોચની અંડરમાં કોચિંગ લીધું છે, પણ હું કહીશ કે એમ ગર્વથી કહું છું કે મારે જેટલા બી કોચ છે બચપનથી લઈને આજ સુધીના, ક્યારેય મને એવું ફીલ નથી થવા દીધું કે પારુલ તું તકલીફ છે, તને હેન્ડીકેપ છે એટલે તું સામેવાળાને હરાઈ નથી શકતી. પણ એ મને બતાવતા, રસ્તો બતાવતા, જો તું અહીંયાથી આમ કરીશ તો તને આ ફાયદો થશે અને તેના માટે તારે આ કરવું પડશે, એ મને રસ્તો કાઢી બતાવતા, અહીંયા કાઢીને આ વીક પોઈન્ટ પર કર અને એના પાછળ હું મહેનત કરતી, બરાબર એ મને બતાવતા. તો એક જે ક્યારેય નિરાશ નહીં થવા દીધું, બહુ જ નિરાશ એવો એવો સમય આવ્યો છે મારી આગળ, એટલો ચેલેન્જ આવ્યા છે જીવનમાં. પણ જ્યારે પપ્પા જોડે બેસતી અને થોડીક વાર બી 5 મિનિટ બી વાત કરતી ને તો મારો રસ્તો નીકળી જતો. બહુ સરસ. તમે કોચની વાત કરી, કોચે જે તમારામાં હિંમતનો સંચાર કર્યો, એવા કેવા કોચિસને તમે યાદ કરવા માગો છો અને એવા કોઈ પ્રસંગ ખરા કે જે તમે શેર કરવા માગતા હોય કે તમારા કોચે બહુ પ્રોપર માર્ગદર્શન આપ્યું હોય? આમ તો ઘણી બધી વસ્તુઓમાં હોય, પણ એવી કે જેમાં આખી ગેમની બાજી પલટાઈ ગઈ હોય એવું ખરું? મારા કોચમાં તો મેઇન જ્યારે કહીશ તો પપ્પાનું જ સૌથી વધારે હતું કે હું કંઈ બી ડિસ્કસ કરું તો ખુલ્લા દિલથી ડિસ્કસ હું મારા પપ્પા સાથે કરી શકતી હતી. કોચની સાથે એટલા ખુલ્લા દિલથી નથી કરી શકતી. હું પપ્પાને કહું ને પપ્પા એમને કહે ને પછી વાત થાય ને પછી સર મને પૂછે ને હું એમને કહું, એવી રીતના થતું મારે. ડાયરેક્ટ હું એકદમ મને આમ થાય છે ને આનું શું, એવી રીતના હું નથી કરી શકતી. સો સર પણ સમજી જતા હતા મને, બહુ મારા ફેસથી જ એમને ખબર પડી જતી હતી કે આને શું જોઈએ છે, તો એ મને સમજાવતા. પણ એમને મારા પિતાજી કહી રાખ્યું હતું સરને કે આનું આ રીતે છે તો તમારે કહેવું પડશે, ને પૂછશો તો એ કહેશે. તો મારા સરને એકદમ કુદરતી જેવું હતું એટેચમેન્ટ મારા સર સાથે કે સર એન્ટર થાય ને તો એમને એમ જ કોન્ફિડન્સ વધી જાય, કે બેઠા હોય તો બી આપણને ખ્યાલ આવી જ જાય કે આમ થશે ને, તો ખાલી એક નાનકડો બી ઇશારો બી મારા માટે ઇનફ થઈ જતો હતો. બહુ સરસ. તમે કોચની વાત કરી તો હું એક પ્રશ્ન, કોચ આપ ખુદ પણ એક કોચિંગ કરો છો, લોકોને શીખવાડો છો, એ કરું છું, પણ એ પહેલાં પોસ્ટ વિભાગ સાથે આપ સંકળાયેલા હતા, એટલે કારણ કે એકબીજાના પૂરક છે આ પ્રશ્નો એટલા માટે, કારણ કે તમે કોચિંગ માટે થઈને આ જોબ છોડી હતી આખી, તો પહેલાં તો પોસ્ટ વિભાગ સાથેના આપના અનુભવો કેવા રહ્યા, ત્યાં કેવા પ્રકારની કામગીરી હતી અને ત્યાં તમને તમારો જે સ્ટાફ હતો અથવા તો તમારા જે સહાધ્યાયી કલીગ્સ હતા એ લોકોનો કેવો સપોર્ટ હતો? મને તાણુમાં જોબ મળી ત્યારે મારી કોલેજ પણ ચાલુ હતું, ને પોસ્ટનું વર્ક એવું હતું કે બીજું કશું કામ થઈ શકે જ નહીં. સવારે રમી અને શું કરવાનું હતું તમારે? હું પોસ્ટલ આસિસ્ટન્ટમાં હતી, ક્લાર્કમાં હતી, તો કાઉન્ટર પર મારું વર્ક રહેતું હતું અને મેઇલ ડિપાર્ટમેન્ટમાં રહેતું હતું, ટપાલની રજિસ્ટર ટપાલ છે, સ્પીડ પોસ્ટ ટપાલ, એના માટેનું વર્ક રહેતું હતું. કન્ટિન્યુઅસ વર્ક ખાસું 6:30 સુધી થઈ જતું હતું, ખૂબ વર્ક, ઓવરલોડ વર્ક રહેતું હતું આગળ. એમાં મેં 23 વર્ષ સુધી જોબ કરી અને એના પછી જ્યારે પેરા બેડમિન્ટન ઓલિમ્પિકમાં ઇન્ક્લુડ થયું ત્યારે ઘરના લોકો સાથે વાતચીત કરી કે મારે આવી રીતનું છે અને મારે ઓલિમ્પિક જીતવું છે,
તો ઘરમાં બધા સાથે બેસીને જ વાત કરી, પપ્પા મમ્મી ભાઈ બહેન બધા હતા. તો ભાઈએ સીધું જ કીધું, તારે જો ઓલિમ્પિક જીતવું હશે તો પોસ્ટમાં રહીને નહીં જીતી શકાય, કારણ કે આટલા વર્કલોડ ની વચ્ચે ઓલિમ્પિકમાં 8-8 ઘંટા કરવી પડશે મહેનત, તો તું જીતી શકીશ. અને એટલો વર્ક કર્યા પછી ઓફિસ વર્ક થઈ શકે નહીં, એ બધું પોસિબલ નથી. તો મારું પેન્શનેબલ થઈ ગયું જોબ, અને પછી જોબ મેં છોડી દીધી. એ સમય દરમિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં સંદીપ પ્રધાન સર હતા, એમને સાથે વાત થઈ. તે વખતે રિક્રુટમેન્ટ પડી હતી ફર્સ્ટ ટાઈમ દિવ્યાંગ કોચમાં, અને મેં 2011-12માં NIS કરેલું. અને પહેલાં તો કોચમાં કોઈને ભરતી નહોતા કરતા દિવ્યાંગ લોકોને, પણ અમારે ત્યાં એક અમારા વિનોદ સર હતા, એન્ડ તો એમને ડિસ્કશન કર્યું એમના સિનિયર કોચ સાથે કે આ રીતની છોકરી છે પણ એનું ઘણું સારું પર્ફોમન્સ છે, લેવું કે નહીં. અને એ પછી મને હા પાડી, અને મારા પછી ઘણા બધા લોકો માટે દિવ્યાંગ કોચ બન્યા, અને અત્યારે સેવા આપી રહ્યા છે એમને સ્ટેટમાં. બરાબર છે. તમે જ્યારે પરબેન કોચિંગ કરાવડાવો છો, એટલે જ્યારે તમે બીજાને શીખવાડો છો, તમે કઈ રીતે એ લોકોને કોચિંગ આપો છો? તમને તમારા કોચ તરફથી જે તાલીમ મળી, શું તમે પણ એવી જ અપેક્ષા રાખો છો કે આ છોકરાઓ પણ આ રીતે જ તૈયારી કરે, અને તમે એમને કોઈ દિવસ ટકોર કઈ રીતે કરો છો? કોચિંગ હું જ્યારે સર સાથે હતી, સાબલિયા સર સાથે હતી, ત્યારે એમની સાથે કોચિંગ ઓલરેડી બાળકોને આપતી હતી. પણ જ્યારે સરનું જવાનું જતા રહ્યા અને મને અહીંયા ઘડી કોચિંગમાં તકલીફ પડી, તો પપ્પાએ એને કીધું કે તું ખુદ બી કોચ બની શકે છે, શું વાંધો છે. પછી મેં ડિપ્લોમા માટે થઈને એપ્લાય કર્યું, અને ખાસ કરીને મારા માટે હું કોચ બની, કે હું એને જાણું કે કોચમાં ખરેખર શું હોય છે અને કોચિંગ કેવી રીતે લેવું. તો એમ કહીશ કે હું બાળકોને શીખવાડવા માટે થઈને કોચિંગ નહોતું મેં શીખી, ડિપ્લોમા નહોતું કર્યું, ખુદ માટે કર્યું હતું. અને ત્યાં બી સરને મેં કહી દીધું કે મારે જીતવું છે અને એટલા માટે જ હું અહીંયા કોચિંગ શીખવા આવી છું. તો એના પછી 13માં મેં SL4માં ફર્સ્ટ નંબર લીધો બી ખરો, ગોલ્ડ મેડલ. અત્યારે મારી સફર 2017 પછી એટલું હું બાળકોને નથી આપી શકતી, પણ અહીંયા જ્યારે બી હોઉં છું, છોકરાઓ હોય છે શીખવા માંગતા હોય છે, તેમને હું જરૂર શીખવાડું છું, કારણ કે હું પહેરા છું એ મને ખબર છે. અને સામે એબલ બોડીના લોકો હોય છે, ઘણી વખત એવું થાય છે કે એ લોકોને એવું થાય કે આ તો પગે તકલીફ છે, અમને શું શીખવાડશે. સો એવું પણ માણસ ધરાવતા હોય છે લોકો. સો હું એને શીખવાડું જે મનથી મારી પાસે આવે, કે મારે શીખવું છે મને શીખવાડો, તો હું એમને શીખવાડું છું. અને એવા મારી પાસે અત્યારે એક હેન્ડ કેટેગરીનો છોકરો છે સ્મિત કરીને, વૈશાલી કરીને બી એક છોકરી છે, સુરતની છે, સુરતમાં તૈયાર થઈ રહી છે, એને કંઈ જરૂર હોય તો ગાઈડ કરું છું. અને એવી રીતના ઘણા બધા છોકરાઓના ફોન આવે છે, પણ મારી પાસે એ લોકો માટે ગ્રાઉન્ડ નથી. સો અહીંયા ઘડી હું અહીંયા જે રમતા હોય છોકરાઓને શીખવાડી શકું છું, પણ પર્ટિક્યુલર જે પહેરા માટે જોઈએ, એ લોકોને વ્હીલચેર જોઈએ, વ્હીલચેર પ્રમાણેનું એનું ગ્રાઉન્ડ એક વુડન ગ્રાઉન્ડ હોય છે, તો એ લોકો આની અંદર આ સીધા સિન્થેટિક પર ના રમી શકે, એ અમુક રિસ્ટ્રિક્શન છે. તો હું અત્યારે મારો ટાર્ગેટ છે ઓલિમ્પિકનું, એટલે એમાં એની તરફ ફોકસ મારું વધારે છે. બરાબર છે. તમને અર્જુન એવોર્ડ મળ્યો, અને રાષ્ટ્રપતિજીના હસ્તે તમને જે એવોર્ડ્સ મળ્યા, આ ઉપરાંત તમને હમણાં તાજેતરમાં તમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સાથે વાત કરી, તો એ કેવો અનુભવ રહ્યો? નરેન્દ્રભાઈ મોદી સર તો ખૂબ જ ખુશ હતા, અને મેં એમને કમિટ બી કર્યું કે હું મેડલ જીતીને આવીશ ઓલિમ્પિકમાં, નેક્સ્ટમાં મારી ઇવેન્ટ છે એમાં લઈ લઈશ. પણ એમને મને ખૂબ પ્રોત્સાહિત કરી છે, અને એમને કીધું કે તે ભાગ લીધો એ જ બહુ મોટી વસ્તુ છે, કે તે આ જ એજમાં આ લોકોની સાથે તું ટકરાય છે ને એ જ બહુ મોટું છે, અને એ હોસલો રાખીશ તને જરૂર મળી રહેશે, અને તું હવે પોતે પણ કર અને બીજાને પણ શીખાવ. હા, તો એમને મળીએ છીએ તો એક પોઝિટિવ એનર્જી કુદરતથી મળે છે. આપણા જેમ લાગે કે કંઈક આપણને ઘટે છે, તો જ્યારે એમની સાથે વાતચીત કરીએ છીએ ને, તો આપણને નિરાશામાંથી બહાર નીકળી જઈએ છીએ. આપણને તો એક કુદરતી એમનામાં એવું છે કે કુદરતી પોઝિટિવ એનર્જી મળે છે આપણને. બહુ સરસ વાત કરી તમે. બીજી જે વાત છે કે તમે હમણાં જ એક વાત કરી કે જ્યારે પ્રધાનમંત્રીજીને તમે કમિટમેન્ટ આપ્યું કે હું નેક્સ્ટ ઇવેન્ટ મળે, આ તમારી સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે.
દરેક ખેલાડી માટે સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટ હોવી કેટલી મહત્ત્વની છે? એ બહુ જ મહત્ત્વની છે, કારણ કે જે માણસ નિરાશ થઈ જાય પોતાની શક્તિને ભૂલી જાય છે, તેવા સમયે જ્યારે તમને તમારી શક્તિ જાગૃત કરાવે છે અને એ નિરાશામાંથી બહાર લાવે છે, એના માટે કોઈને કોઈની જરૂર પડે જ છે. આપણામાં અંદરથી હોય પણ ઘણી વખત એટલું બધું માણસ નખાઈ જાય છે કે એને સામે પડ્યું હોય તો પણ એમ નહીં કે હું આ લઉં, એટલે સુધીની હદની નિરાશા હોય. મને અર્જુન એવોર્ડ વખતે ખૂબ તકલીફ પડેલી, મારી સામે જ ઓફિસ હતી, હું મારી ફાઇલ તૈયાર ફાઇલ સબમિટ નહોતી કરી શકી. મારા પિતાજી ખૂબ જ બીમાર હતા, મતલબ કહું કે ખાટલામાંથી વોશરૂમ સુધી જઈ શકે એટલી એમનામાં તાકાત નહોતી. તેમ છતાં લાસ્ટ દિવસ હતો ફાઇલ સબમિટ કરવાનો, મારા પિતાજી ખુદ મારી સાથે આવ્યા અને ત્રીજો માળ ચડ્યો, ત્રણ માળ ચડ્યા અને ત્યાં આગળ ફાઇલ સબમિટ કરવા માંડ્યા. હું એટલી બધી યાદ એમને નિરાશ થઈ ગયેલી કે હું મારી ફાઇલ સબમિટ નહોતી કરી શકતી, તો એ ખુદ આવ્યા હતા. તો એ સાચા અર્થમાં એ જ અર્જુન એવોર્ડી છે, અને એમનામાં જે સ્પિરિટ છે એ કોઈનામાં નહોતો. ને એ જ મારી મમ્મીમાં પણ, તેમના ગયા પછી એમ મારી મમ્મી મને સપોર્ટ કર્યો. કંઈ બી આવી રીતે નાનું મોટું થતું, ઘણીવાર અમે લોકો બહાર રમતા કરતા હોય, ઘણા વસ્તુ એવી બનતી હોય છે, લોકોનું એટીટ્યૂડ આ તે કે અમે લોકોને તકલીફ પડે છે અને એમ થાય કે એક પળ એવું આવે કે નથી રમવું, એવું પોઝિશન આવી જાય. પણ ઘરનો સપોર્ટ છે કે જે માનસિક અમને વધારે પ્રોત્સાહિત કરે છે, એ પળને અમે યાદ કરીએ જ્યારે બી નિરાશે, નેક્સ્ટમાં કરી લઈશ એ આવી જાય. વાહ વાહ, બહુ સરસ વાત કરી પારુલબેન. ફિટનેસની વાત કરીએ કે ફિટ રહેવું કેટલું જરૂરી છે, અને આજના યુવાઓને તમે ફિટનેસને લઈને કેવા પ્રકારના સંદેશ આપવા માગશો? સૌથી મેઇન વસ્તુ તો હાર જીત તો કે અમુક સમય પછી દરેક માણસની હાર થતી હોય છે, કોઈ કાયમ માટે ટોપ પર નથી રહેતું. પણ તમારે પોતે એવા હોય કે કુદરતી તમે એવા હોવા જોઈએ, તમારી ખુદમાં એવું છે કે ભલે તમે ટોપ પર આજે છો ને કાલે નથી, અથવા કાલે હશો આજે નથી, પણ એની અસર ના થવી જોઈએ. તમારામાં એ ભાવના હોવી જોઈએ કે હું હેલ્ધી, મારું શરીર હેલ્ધી, તો અમે કોઈના પર ડિપેન્ડ નહીં રહેવું પડે. તો સૌથી વધારે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આપણે એવા રહેવું જોઈએ કે આપણે કોઈના પર આધારિત રહી નહીં, પોતાનું પોતે કરી શકીએ, કમસે કમ એટલું કરી શકીએ એવા રહેવા માટે થઈને ફિટનેસ રાખવી જરૂરી છે. એ જે માણસ જે કરી શકે, ધારો કે અમુક લોકો એ હોય કે વધારે અશક્ત હોય તો યોગ કરે, તો એ વોકિંગ કરે, રનિંગ ન કરી શકે પણ પોતાને હેલ્ધી રાખે, એ બહુ જ જરૂરી. મારો અહીંયા બેડમિન્ટનમાં રમવાનો આશય એ જ છે કે હું હેલ્ધી રહું. આજની તારીખમાં પણ હું 49ની થઈ, પણ મારા ઘરેથી જ કહે છે જે પણ રિઝલ્ટ આવે મહેનત કર, રિઝલ્ટ આવે તો બહુ જ સારું છે. મહેનત રિઝલ્ટ માટે જ કરવાની છે, ગોલ્ડ માટે કરવાની છે, પણ સૌથી મહત્ત્વનું કારણ છે હેલ્ધી રહેવાનું. તમારે ગમે તે આવે, કોઈ પણ પરિસ્થિતિ આવે, ખાઓ વ્યવસ્થિત, કોઈ આડું અવડું નહીં, બસ માપમાં ખાવાનું, માપમાં બધી જ વસ્તુનું એક સમજાવી રાખ્યું છે કે આપણે રમવાનું છે હેલ્ધી રહેવા માટે. બહુ સરસ વાત કરી. દિવ્યાંગ ખેલાડીઓ જે છે એમની સફળતાની રાહ એ તેઓ કેવી રીતે સરળ બનાવી શકે, એમને શું કહેવું, તમે એમને શું સંદેશ આપવા માગશો? દિવ્યાંગ બાળકો, જ્યારે હું મળી હતી ફર્સ્ટ ટાઈમ દિવ્યાંગ લોકો સાથે મુલાકાત, હું કહીશ કે એમની પાસેથી મને શીખવા મળ્યું હતું. એ લોકો વ્હીલચેરમાં હતા, હું તો ચાલી શકતી હતી, તો હું મારો સામાન લઈને રેલવેમાં આવવાનું ને પછી ત્યાં સુધી પહોંચવાનું, તો મને એમ થાય કે મારી સાથે કોઈ નથી તો મને હું કેવી રીતે જઈશ, એવું એક થતું હતું. પણ જ્યારે એ લોકોની સાથે મુલાકાત થઈ, એ લોકો વ્હીલચેરમાં હતા, એમની પાસે સામાન હતો, અને તેમ છતાં વરસાદ બી એટલો બધો હતો કે મુંબઈમાં પાણી ભરાયેલા અને નાવ ચાલે, એક માળ સુધી પાણી, એ લોકો ત્યાં રમવા માટે આવ્યા હતા કોમ્પિટિશનમાં. વિચાર કરો કે કેવી રીતે આવ્યા હશે, રિઝર્વેશન મળવાનો તો સવાલ પેદા થયો. તેમ છતાં ત્યાં સુધી પહોંચ્યા, રમ્યા અને મેડલ લીધો. મેં એમને પૂછ્યું કે સર તમે કેવી રીતે આ કરી શક્યા, એમ તમારું ઘરનો એક માળ તો પાણીમાં છે, છોકરાઓ ઉપર છે, તમે કેવી રીતે આવી શક્યા અહીંયા આગળ, એમ જીવ જ કેમ ચાલ્યો તમને? મન કે મારે મેડલ મેળવવો હતો એટલે હું આવ્યો, એના માટે રસ્તો થઈ જ જાય. અને ખરેખર જ્યારે તેમની સાથે મળું, તો એવા ઘણા બધા પ્લેયર્સ છે જેમને તમે ખુદ બી મળશો
તો એમની પાસેથી ઘણું શીખવાનું છે. એટલે હું દિવ્યાંગ બાળકોને મળવાથી આપણે એમને મદદ કરીએ છીએ એવું નહીં, એ આપણને મદદ કરે છે. આપણને અમુક વસ્તુમાં સાજા સારા માણસો મરવા તરફ જતા રહે છે, ઘણી એવી સર્કમસ્ટન્સીસ આવી જાય છે. પણ જ્યારે તમે આમને જોશો ને તો તમને થશે કે જીવવું કેવી રીતે, એ લોકો પાસેથી મળે. વાહ, બહુ સરસ વાત કરી પારુલબેન. હવે તમારા શોખ તરફ આવીએ. આમ તો તમારો આ બેડમિન્ટન તો શોખ છે, તમને ચિત્રો દોરવાનો અને પેઇન્ટિંગ્સનો બહુ શોખ છે, તો આ શોખ કેવી રીતે ડેવલપ થયો? તમને પ્રકૃતિના ચિત્રો દોરવા વધારે ગમે છે, તો એના આપના શોખ વિશે થોડીક વાત કરો. હા, હું નાની હતી ત્યારે મને ખૂબ ડ્રોઈંગને કરતી, અને મારા ભાઈ બહેનના પેન પેન્સિલ બી લઈ લેતી હતી ને, કરતી રહેતી કાગળ લઈને. પણ એ કુદરતી છે, કારણ કે મારા પપ્પા એમાં હતા તો એમને કરતા જોતી, ને એમની સાથે એક અંકલ હતા એ પણ, એમને બે પગ કપાઈ ગયેલા રેલવેમાં, પપ્પાની સાથે જ હતા તો એમને મળતી ને, તો એમને એ કાયમ ડ્રોઈંગ કરતા અને એટલું સરસ કરતા, આપણે બેઠા હોય તો આપણે તરત દોરી કાઢે, કાકા તમે કે તે કરી લો છો. તો પછી એમના બધા કોપી લઈ લેતી અને પપ્પા જ્યારે આવે ઘરે તો લેતા આવે, અને હું એમને બનાવવાનો ટ્રાય કરતી. તો કુદરતી મને એમાં રસ પડી ગયો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે સહાય મળી છે અને અત્યારે જે મળી રહી છે, જે કેન્દ્ર સરકારનું તો એક આખું વિઝન, હવે જે રીતે ઓલિમ્પિયન્સ બધા નીકળી રહ્યા છે, બહાર આવી રહ્યા છે, આટલા એવોર્ડ્સ ને મેડલ્સ જીતે છે, કેવો સહયોગ રહ્યો આપને કેન્દ્ર સરકારનો, રાજ્ય સરકારનો, એના વિશે શું કહેશો? જ્યારે તમારો ગોલ બહુ ઊંચો હોય ત્યારે એ કરવું પડે, એટલુંથી પૂરતું નથી, એના પાછળ એક આખી ટીમ લગાવવી પડે છે. કોઈ એક રત્ન આગળ ટોપ પર લાવો હોય તો એને પાછળ એક આખી ટીમ કામ કરે છે, કારણ કે બધી સમાજનું બધું જ વાતાવરણ એને અડે છે, અને એ વાતાવરણ એને સાયકોલોજીકલી અસર કરે છે, ફિઝિકલી અસર કરે છે, ડાયટની રીતે અસર કરે છે. એક જેમ એક સોલ્જર આપણે તૈયાર કરવામાં આવે છે, એવી રીતના તમારો પણ પ્લેયર્સમાં એવી જ રીતના કરવું પડે. જો તમારે એટલું ટોપનું રિઝલ્ટ લાવવું હોય તો એટલું બધું નોર્મલ બધાની જેમ બનાવી દેવાથી અથવા એ કરવાથી નહીં થાય, એ ત્યાં સુધી પહોંચે છે. એ લોકોને શું શું અડે છે, શું તકલીફ પડે, હર ટુર્નામેન્ટ કે પછી એની સાથે વાતચીત કરીને કાઢવું પડે કે શું તકલીફ પડી એમની સાથે, આગળ શું જોઈએ છે અને શું કરવાથી બેનિફિટ વધારે સારો થશે, એ સતત એક રિસર્ચ જેવું એક રાખવું પડે. તો હું માનું છું કે આપણી ભૂલો બી સુધરે અને એ પ્રમાણે છોકરાઓમાં તૈયારી કરાવી શકાય અને રિઝલ્ટ મળે. પૈસાની જરૂર પડે છે. મેં ખૂબ મતલબ મને સ્પોન્સરશીપ કશું નહોતું, માર્કેટિંગ હું કરતી નથી એટલું ખાસ, મેં હમણાં હમણાં સ્ટાર્ટ કર્યું તે પણ કોચના કહેવાથી. બાકી મેં મારું રિઝલ્ટ તો 2002થી છે અત્યાર સુધી, 2000 અત્યાર સુધી મારું ફર્સ્ટ નંબરનું રિઝલ્ટ રહ્યું છે. આ લાસ્ટમાં મારે થોડું બેક થયું પણ હંમેશા ગોલ્ડ રહ્યો. તો એ ઘણું બધી વસ્તુ છે કે જે અસર કરતી હોય છે. સ્પોન્સરશીપ તો બહુ જ અસર કરતી હતી મને, કારણ કે વગર સ્પોન્સરશીપે મેં જે ભોગવ્યું છે, મેં બધી જગાથી લોન લેવી પડતી, મારા પપ્પાને લેવી પડતી, મારા ભાઈને લેવું પડતું, અને મને ખબર છે કે મને એક શૂઝ લાવવાના હોય તો મારા ભાઈ બહેન પાસે ખાલી કોલેજના 2 જોડી જ કપડાં હતા જ્યારે, અને એમણે આખી કોલેજ કરી, અને મારા શૂઝ આવતા, મારું રેકેટ આવતું. તો ખૂબ જ એ લોકોએ સહન કર્યું છે અને ત્યારે એ લોકોના પોઝિટિવ એટીટ્યુડથી આજ હું અહીંયા આગળ છું. અંતમાં એક પ્રશ્ન, દૂરદર્શનના માધ્યમથી આપ યુવા ખેલાડીઓને અને જે દિવ્યાંગ ખેલાડીઓ છે અને આપણા દર્શક મિત્રો છે, એમને શું સંદેશ આપવા માગશો? હું ખાસ કહીશ કે આ સિદ્ધિ, હું કહું છું કે ઓલિમ્પિકમાં ગોલ્ડ લાવીશ, પણ એ સિદ્ધિ પામવા માટે ખૂબ જ મહેનતની જરૂર પડે છે. કોઈ જાદુની છડી નથી હોતી કે તમને તરત જ બની ગયા થઈ ગયું. ઘણી બધી તકલીફો આવે છે, મુશ્કેલીઓ આવે છે. એક દિવ્યાંગ અને એ પણ કોઈ છોકરી હોય તો એને એ સિદ્ધિ મેળવવા માટે ખૂબ જ બધા, એના કુટુંબને પણ સહન કરવું પડે છે અને છોકરીને પણ ઘણી બધી સ્ટ્રગલમાંથી બહાર આવવું પડે છે. એવા સમયે જો સમાજમાંથી સપોર્ટ મળે, ફ્રેન્ડ્સ હોય કે કોઈ પણ રીતે, એને 4 શબ્દો પણ સારા મળશે, પોઝિટિવ મળશે, જે તમે આપી શકો, પોઝિટિવ એની તરફ એટીટ્યૂડ આપશો, મદદ કરશો,
હું માનું છું કે એના હોંસલામાં વધારો થશે. રમવાનું એને છે, વધવાનું આગળ એને છે, પણ તમે એને નીચે પાડવાની કોશિશ ન કરશો. બને તો એને અપ કરવા કોશિશ કરો, તમારાથી થાય તો મદદ કરો, ન થાય તો કમસે કમ એને નીચે પાડવાનું તો નહીં જ કરો. એવી મારા તરફથી તમને લોકોને જે પણ મને સાંભળી રહ્યા છે એમને હું કહીશ કે તમે કમસે કમ અને બને તો એને સારું ધ્યેય આપો. તું કંઈક કરી શકે છે, તારામાં છે. અને આજકાલ તો ઘણી બધી ગવર્મેન્ટે એટલું બધું બહાર પાડ્યું છે કે એની અંદરથી કંઈક વસ્તુ તમે એને એને કદાચ ના ખબર હોય તો તમે એને પ્રોવાઈડ કરો. એ એના માટે જીવનનો અમૂલ્ય ભાગ બની જશે. ખાસ કહેવાનું કે ભલે દિવ્યાંગ હોઈએ પણ દિવ્યાંગ છીએ, મનથી નથી. પોતાના મનથી કદી દિવ્યાંગ બનવું નહીં. અને જેટલી બી શક્તિ છે પોતાની શક્તિને ઓળખો અને આગળ વધવા માટે પ્રયત્ન કરો તો જરૂર તમે 4 ડગલા ચાલશો, દુનિયા તમને સપોર્ટ કરશે અને બીજા 100 ડગલા ચાલવાની હિંમત મળશે. તો ક્યારેય નિરાશ થવું નહીં અને આગળ વધવા પ્રયત્ન કરો. જી બિલકુલ. તો પારુલબેન, આપ જિંદગી કેફે સંવાદનો હેલારો કાર્યક્રમમાં જોડાયા અને આટલી રસપ્રદ ચર્ચા કરી અને અમારી સાથે વાત કરી આપના જીવન કવન વિશે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા જાણીતા બેડમિન્ટન પ્લેયર પારુલ પરમાર, કે જેમણે પોતાની સફળતાની વાત કરી, પોતાની નિષ્ફળતાની વાત કરી, પોતાના પડકારોની વાત કરી, તેમને કેવા કેવા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાની વાત કરી અને અંતમાં છેવટે એમણે એક ખૂબ સુંદર સંદેશ આપણા દર્શક મિત્રોને આપ્યો કે મનથી ક્યારે પણ દિવ્યાંગ થવું નહીં. તમે જો 2 ડગલા ચાલશો તો આગળ ડગલા ચલાવવા માટે ઈશ્વર આપણી સાથે છે, આપણો સમાજ આપણી સાથે છે, આપણા પરિવારજનો આપણી સાથે છે. ત્યારે આપણને હરિવંશરાય બચ્ચનજીની જે 4 પંક્તિઓ છે એ કહીને હું અહીં મારી વાતને વિરમીશ કે તું ન રૂકેગા કભી, તું ન થકેગા કભી, તું ન થમેગા કભી, કર શપથ, કર શપથ, કર શપથ, અગ્નિપથ, અગ્નિપથ, અગ્નિપથ. તો અત્યારે બસ આ કાર્યક્રમમાં આટલું જ. આવતા રવિવારે ફરીથી એક નવા અતિથિ સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.